આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ અને સબ્જેક્ટ છે બીએ. એની અંદર આપણે સમજી રહ્યા હતા પાંચમું ચેપ્ટર એટલે કે કર્મચારી વ્યવસ્થા. આપણે વાત કરી હતી કે કર્મચારી વ્યવસ્થાની અંદર આપણને શું સમજવા મળવાનું છે. એક એચઆરનું કામ કે એક કંપનીની અંદર એચઆર શું કામ કરી રહ્યો હોય છે અને એને કયું કામ કરવું જોઈએ તો એકમ સફળ થાય એના માટે આપણે ઘણું બધું આપણે સમજ્યા હતા. તો હવે આપણે એના પછીનો જે ટોપિક છે એ આપણે સમજવાનું છે, એટલે કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા એટલે કે એચઆરને સૌ પ્રથમ કયું કાર્ય કરવું પડે છે, તો એના માટે પહેલું જ કાર્ય આવે છે કે ભરતી. તો આપણે ભરતી વિશે આપણે થોડી વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે કે ભરતી એટલે શું. તો ભરતી એક એવી પ્રક્રિયા છે કે જે ઉમેદવારોને આપણે પ્રોત્સાહિત કરી અને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાના છે. એક ઉદ્યોગપતિએ કહેલું છે કે એક કુશળ કર્મચારી કાર્યનિષ્ઠ કર્મચારી મેળવવા માટે જે આપણે ભરતી પ્રક્રિયા કરીએ છીએ એના માટે ના તો સગાવાદ રાખવો જોઈએ કે ના તો લાગવગ રાખવી જોઈએ કે પછી ના તો ભ્રષ્ટાચાર કરવો જોઈએ. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે કુશળ અને કાર્યનિષ્ઠ કર્મચારી મેળવવા માટે આપણે યોગ્ય રીતે ભરતી પ્રક્રિયા કરવી જોઈએ, એવું એક ઉદ્યોગપતિએ કહેલું છે. તો જ એકમને આપણે ખૂબ જ આગળ લઈ જઈ શકીએ છીએ. તો એના માટે આપણે હવે વિસ્તૃતમાં આપણે સમજવાનું છે કે ભરતીનો અર્થ તમારે સમજવાનો છે. ભરતી એટલે શું? તો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં અને યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની એક પ્રક્રિયા છે. કે એકમની અંદર શું છે કે યોગ્ય સમય એટલે કે સમય સાથે અમુક સમય સંજોગો પ્રમાણે કર્મચારીઓની જરૂર પડતી હોય છે અને કેટલી સંખ્યામાં જરૂરિયાત છે એનો પણ અંદાજ લગાવવો જોઈએ. એના પછી આવે છે કે યોગ્ય સંખ્યા માટે યોગ્ય લાયકાત એટલે કે લાયકાત પણ જરૂરી છે કે જે તે હોદ્દા ઉપર આપણે એમને નિમણૂક મીન્સ એમને બોલાવવાના છે કામ માટે, તો એમની યોગ્ય લાયકાત પણ હોવી જોઈએ. પછી એ જગ્યા ઉપર કોઈ ગમે તે વ્યક્તિને બેસાડી શકાય નહીં. એટલે કહેવાનો મતલબ એવો થાય છે કે આપણે હવે એના પછી જે કહેવાય કે ભરતી માટેના પ્રાપ્તિસ્થાનો આપણે જોવાના છે. એટલે આપણે વાત કરીને હમણાં કે યોગ્ય સંખ્યાની અંદર એટલે કે યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીની યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની નિમણૂક આપણે કરવાની છે એટલે એને ભરતી કહેવામાં આવે છે. ભરતીની પ્રક્રિયા એક એવી છે કે આપણે એક એવી પ્રક્રિયા કરવાની છે કે લોકો પ્રોત્સાહિત થઈ અને અરજી કરે આપણને, બરાબર છે? એવી પ્રક્રિયા વિશે આપણે વિસ્તૃતમાં હવે માહિતી આપણે મેળવવાની છે. તો ચલો જોઈએ હવે ભરતી માટેના પ્રાપ્તિસ્થાનોની આપણે વાત કરીશું. તો આંતરિક પ્રાપ્તિસ્થાનો અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો એટલે કે એકમની અંદર કર્મચારીઓની ભરતી કરવી હોય એટલે કે તો એના બે પ્રકાર છે. આંતરિક પ્રાપ્તિસ્થાનો એટલે કે એકમની અંદરથી જ કર્મચારીઓને મેળવી શકાય છે અને પ્લસ બાહ્ય પ્રાપ્તિસ્થાનો એટલે બહારથી નવા કર્મચારીઓની નિમણૂક કરી શકાય છે. એટલે આપણે એક એક કરીને બધા પોઈન્ટ આપણે સમજવાના છે. તો ચલો આપણે હવે સમજીએ કે આંતરિક પ્રાપ્તિસ્થાનો. તો આંતરિક પ્રાપ્તિસ્થાનોમાં પહેલું આવશે બઢતી આપીને. બઢતી એટલે પ્રમોશન. કે એકમની અંદર કામ કરતો જે કર્મચારી હોય છે એ નિપુણ કર્મચારી હોય, કાર્યનિષ્ઠ કર્મચારી હોય, તો સમયની સાથે એને પ્રમોશન આપવું એટલે કે બઢતી આપવી જરૂરી બને છે. એટલે કે એક વિભાગની અંદર કોઈ ઉચ્ચ હોદ્દાની જગ્યા ખાલી પડી હોય તો જે તે વિભાગમાંથી જે તે કર્મચારીને આપણે પ્રમોશન આપી અને ઉચ્ચ હોદ્દા ઉપર એની નિમણૂક કરી શકીએ છીએ. એનાથી શું થાય છે? તો એનાથી સારી એવી ઇફેક્ટ આવે છે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે એ કર્મચારીને જો પ્રમોશન આપવામાં આવશે તો પહેલાં તો મોટિવેટ થશે, પ્રોત્સાહિત થશે અને કાર્યક્ષમતાની અંદર એનો વધારો થશે. એટલે બઢતી આપવી એ પણ એક પ્રોત્સાહન આપવાનું કાર્ય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાનું ટૂંકમાં આપણે વેકેન્સી પૂરી કરી, એટલે કહેવાનો મતલબ કે બઢતી આપીને પણ ટૂંકમાં ભરતી કરી શકાય છે. એના પછી આવે છે બદલી કરીને, એટલે કે ટ્રાન્સફર આપવું પડે. એકમની અંદર અલગ અલગ વિભાગ ઘણા બધા હોય છે અને અલગ અલગ વિભાગોની અંદર કર્મચારીઓ બધા કામ કરી રહ્યા હોય છે, પણ કોઈ એક વિભાગની અંદર વધુ કર્મચારીઓ હોય અને કોઈ બીજા વિભાગની અંદર ઓછા કર્મચારીઓ હોય તો એક જગ્યાએથી જે નિપુણ વ્યક્તિ છે, જે નિષ્ણાત વ્યક્તિ હોય, જે કાર્યનિષ્ઠ કર્મચારી હોય, એ કર્મચારીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં એનું ટ્રાન્સફર કરી શકાય છે, એટલે કે બદલી કરી શકાય છે અને એ વેકેન્સી પૂરી શકાય છે.
એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે એકમમાંથી એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં કર્મચારીની જરૂર વધારે પડી તો ત્યાં એમને બદલી શકાય છે, એટલે કે બદલી કરીને પણ ટૂંકમાં એમની ભરતી કરી શકાય છે. તો ચલો એના પછીનો ટોપિક આપણે સમજવાનો છે કે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓની તક આપીને કે એકમમાં જે પણ કર્મચારીઓ કામ કરી રહ્યા હોય તો એમની આગળ આપણે એક જાહેરાત કરી શકાય છે કે તમારા કોઈ સગા સંબંધીઓ હોય કે જે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો એ લોકોને એકમની અંદર અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે એ લોકો એમના સગા સંબંધીઓને આ જાહેરાત કરશે અને એમને ટૂંકમાં કોઈ પણ પ્રકારના કામની જરૂર હશે તો એકમની અંદર આવશે અને એ લોકોને કામ મળશે. જેથી કરીને શું થશે કે જે કર્મચારીને આપણે આ તક આપી છે કે તમારા સગા સંબંધીઓમાંથી તમે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને તમે બોલાવી શકો છો, ત્યારે એ કર્મચારીને કાર્યક્ષમતા વધે છે, એનો કાર્યનો જુસ્સો વધે છે, એ મોટિવેટ થાય છે. એટલે કે આ પણ એક જરૂરી વસ્તુ છે. પણ એટલી બાબત યાદ રાખજો કે સગા સંબંધીઓ એટલે કોઈ પણ ના ચાલે, સગા સંબંધીઓની અંદર પણ ટૂંકમાં યોગ્ય લાયકાત હોય તો જ એને બોલાવી શકાય છે એવું કહેવામાં આવ્યું છે. પછી આપણા સગા સંબંધીઓ હોય તો પણ એ ટૂંકમાં યોગ્ય લાયકાત ધરાવતા ના હોય, નિપુણ ના હોય તો પછી એમને ના બોલાવી શકાય. આટલું બાબત યાદ રાખજો. તો કર્મચારીને મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને પણ ભરતી કરી શકાય છે એકમની અંદર. એના પછી આવે છે અગાઉ છૂટા કરેલ કર્મચારીઓ પરત બોલાવીને. કે એકમની અંદર ઘણીવાર કેવું થાય છે કે કર્મચારીઓ કોઈ કારણોસર એકમ છોડીને જતા રહેતા હોય છે કે પછી કોઈ બીજા એકમ સાથે જોડાઈ જતા હોય છે. કહેવાનો મિનિંગ થાય છે કે એકમની અંદર કામ કરતા જે પણ કર્મચારીઓ હોય કોઈ પણ કારણોસર બીજા એકમમાં જાય કે પછી થોડા સમય માટે ડ્રેસ લીધો હોય કે પછી કોઈ બીજા જગ્યા ઉપર જવાનું હોય ત્યારે ટૂંકમાં એ જે તે એકમ છોડવું પડ્યું હોય અને એ નિપુણ અને કાર્યનિષ્ઠ કર્મચારી હોય તો એ જે ભવિષ્યમાં જે કહેવાય કે ટૂંકમાં જે ભૂતકાળમાં જે બધું થઈ ગયું છે બરોબર છે એ ભૂતકાળને યાદ કરીને પાછો ટૂંકમાં યોગ્ય કર્મચારીને ટૂંકમાં બોલાવી શકાય છે. એટલે કે છૂટા કરેલા જે કર્મચારીઓ પહેલાં હોય છે એમને પાછા ફરી બોલાવીને એમની ભરતી કરી શકાય છે. પણ એ કેવો કર્મચારી હોવો જોઈએ કે કાર્યનિષ્ઠ કર્મચારી હોવો જોઈએ તો જ એને બોલાવવામાં આવે છે. એના પછી આપણે જોઈએ છીએ કે બઢતી સાથે બદલી કરીને કે એકમની અંદર લાંબા સમય સુધી કર્મચારી જોડાયેલો હોય તો અને સારું કાર્ય હોય એટલે કે કાર્યનિષ્ઠ કર્મચારી હોય તો એને આ બે લાભ આપવામાં આવે છે અને એમ કરીને પણ ભરતી કરવામાં આવે છે. કયો લાભ? તો બઢતી એટલે કે પ્રમોશન, અને પ્રમોશનની સાથે એનું ટ્રાન્સફર આપવામાં આવે છે. એ પણ ટ્રાન્સફર ક્યાં આપવામાં આવે છે? એટલે કે ચલો એનું પ્રમોશન તો આપી દીધું બરોબર છે, પણ એની જોડે જોડે એને તક આપવામાં આવે છે કે તમે તમારા વતનના નજીક કોઈ આપણે જે તે એકમની બ્રાન્ચ હોય તો ત્યાં તમારું ટ્રાન્સફર કરવામાં આવશે કે જેથી કરીને એ ફેમિલી સાથે રહી શકે અને એ જે તે વતનના નજીક રહી શકે. તો એ કર્મચારી પણ મોટિવેટ થવાનો છે, એ પણ ટૂંકમાં વધારે પ્રોત્સાહિત થાય છે અને જે કાર્ય કરવાની ક્ષમતા એની છે એના કરતાં પણ એ ક્ષમતા એની વધી જતી હોય છે, જે ફાયદો એકમને થતો હોય છે. એટલે કહેવાનો મતલબ કે બઢતી આપવી અને એની સાથે બદલી કરવી. ઓકે, એના પછી આવે છે પ્રતીક્ષા યાદી. કંઈ આપણે ભૂતકાળની અંદર જે કહી શકાય કે આપણે કોઈ ભરતી પાડી હોય અને જરૂરિયાત પૂરતા કર્મચારીઓને આપણે ટૂંકમાં એકમમાં લીધા હોય બરોબર છે, પણ જેટલા જરૂર છે એના કરતાં વધુ કર્મચારીઓને આપણે ભરતી કરી છે અને વધારે લોકોની પસંદગી કરી છે, એટલે કે વધારે કર્મચારીઓની પસંદગી કરી છે. તો એક્ઝામ્પલ કે એકમની અંદર 200 કર્મચારીઓની જરૂર હોય એટલે 200 વ્યક્તિઓની જરૂર હોય, પણ આપણે ટૂંકમાં પાસ કેટલા કર્યા છે? તો પાસ 500 વ્યક્તિઓ કર્યા હોય તો 300 જે વ્યક્તિઓ છે એ પાછળના 300 વ્યક્તિઓની ટૂંકમાં પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવે છે, કે એક આખું લિસ્ટ તૈયાર થાય છે, એ લિસ્ટમાં એમને એડ કરવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વેઇટિંગ લિસ્ટ, જે કદાચ તમે ઘણીવાર આ વર્ડ સાંભળેલો હશે બરાબર છે. તો એ પ્રતીક્ષા યાદીની અંદર ટૂંકમાં એમને એડ કરવામાં આવે છે અને એના આગળના 200 કર્મચારીઓને આપણે મેળવી લીધા. હવે શું થાય છે કે ચલો એ 200માંથી ટૂંકમાં કદાચ કોઈ કારણોસર કોઈ એકમ છોડીને જતો રહ્યો કોઈ કર્મચારી, કે પછી અલગ અલગ કારણોસર જે કહી શકાય કે એ વ્યક્તિ કદાચ એકમ છોડીને જાય બરોબર છે, તો પછી એની જે વેકન્સી ખાલી થઈ એના માટે સ્પેશિયલ ભરતી કરવાની કંઈ જરૂર છે નહીં, પણ પેલા વેઇટિંગ લિસ્ટની અંદર જેટલા પણ નામ હોય છે એમ ક્રમ અનુસાર જે કહેવાય કે એક એક વ્યક્તિને ટૂંકમાં એકમની અંદર તક મળતી રહે છે. એટલે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ જે તૈયાર કરવામાં આવે છે એ એટલા માટે કરવામાં આવે છે કે ફરીથી ભરતીનો ખર્ચ કરવો પડે નહીં એટલા માટે. તો એ રીતે પણ કહી શકાય કે એકમની અંદર ભરતી કરી શકાય છે. તો આપણે એકમની અંદર જે આ ભરતીના જે પ્રાપ્તિસ્થાનો આપણે જોયા છે બરોબર છે, એ બધા આંતરિક પ્રાપ્તિસ્થાનો હતા કે એકમની અંદરથી જ કર્મચારીઓ મેળવી શકાય
છે, એટલે એને કહેવામાં આવે છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. આ યાદ રાખજો, બરોબર છે. અને હવે એના પછી આપણે વાત કરવાની છે કે ચલો એચઆર એક્ઝામ્પલ, તમે કોઈ એચઆર છો બરોબર છે કંપનીમાં, તો તમારે ભરતી માટે ટૂંકમાં પહેલાં અમુક લિમિટેડ કર્મચારીઓની જરૂર હોય ત્યાં સુધી તમારે ટૂંકમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરવાનો. અને પછી કદાચ એકમ નવું સ્થપાયું હોય અને વધારે કર્મચારીઓની જરૂર પડે, બરોબર છે, તો એના માટે પણ ટૂંકમાં બાહ્ય પ્રાપ્તિ સ્થાનોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એચઆર વધે એટલે જે કે એચઆરનું આ એક મહત્વનું કાર્ય છે, બરોબર છે, કે ભરતીના સમયે આ બધી બાબતો એને પ્રાપ્તિ સ્થાનોને યાદ રાખવા પડતા હોય છે. તો ચલો જોઈએ છીએ હવે પહેલાં કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની અંદર પહેલાં આવશે જાહેરાત દ્વારા, જાહેરાત એટલે કે એડવર્ટાઇઝ. એ પછી કોઈ અખબારની અંદર ટૂંકમાં આપણે જાહેરાત આપીએ છીએ કે જે તે એકમની અંદર આટલી વેકન્સી ખાલી છે તો તમે ટૂંકમાં અરજી કરી શકો છો. કે પછી કોઈ બિઝનેસ જે કહી શકાય એના સામયિકો ઘણા બધા હોય છે, ધંધાકીય સામયિકો હોય, કે પછી જે ટીવી ન્યૂઝ ઉપર કે જે ઘણી બધી ચેનલ્સ આવતી હોય છે એના ઉપર અલગ અલગ પ્રકારે ટૂંકમાં આપણે જે ન્યૂઝપેપરમાં આપણે બધું આપી શકતા હોઈએ છીએ, એટલે એક પ્રકારની જાહેરાત થઈ કહેવાય. તો એ જાહેરાત દૂર દૂર સુધી જાય છે અને દૂર દૂરના વ્યક્તિઓને ટૂંકમાં આપણા એકમની અંદર અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. એટલે કહેવાનો મીનિંગ શું થાય છે કે જાહેરાત દ્વારા પણ ટૂંકમાં ભરતી કરી શકાય છે. હવે એનો બીજો પ્રકાર આવે છે, એટલે કે રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ ભરતી કરી શકાય છે. તમારે એક બાબત ધ્યાનમાં રાખવી પડશે કે રોજગાર વિનિમય કચેરી, દરેક જિલ્લાની અંદર એક એમ્પ્લોયમેન્ટ ઓફિસ હોય છે, એટલે કે એને કહેવામાં આવે છે રોજગાર વિનિમય કચેરી. ત્યાં કેવું હોય છે કે ટૂંકમાં 12th પાસ આપણે કરીએ છીએ એના પછી તમારે ત્યાં તમારું નામ ત્યાં નોંધાવવું પડે છે. એટલે કે એના પછી તમે જે પણ ડિગ્રી મેળવો એ ટોટલી તમારી માર્કશીટ છે કે ટૂંકમાં તમારી જે તે લાયકાત છે એ ત્યાં તમારે એડ કરાવતું જવાનું, બરોબર છે. પછી જે તે એકમના અંદર કર્મચારીઓની જરૂર પડશે તો એ એકમના જે વ્યક્તિઓ છે એ બધા ક્યાં આવશે, એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં આવશે, એટલે કે રોજગાર વિનિમય કચેરીમાં આવે છે. અને ત્યાં આવીને ટૂંકમાં જે તે લિસ્ટ માગતા હોય છે, જે તે લાયકાત ધરાવતા વ્યક્તિઓનું લિસ્ટ માગતા હોય છે, અને ત્યાંથી જ તમારી ડિટેલ્સ એ લોકોને મળી જતી હોય છે. પછી તમને ફોન કરીને એકમ ઉપર બોલાવવામાં આવે છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ આ અલગ અલગ એકમના જે વ્યક્તિઓ હોય છે એ આ રીતે ડેટા લાવીને પણ કર્મચારીઓને મેળવતા હોય છે. એના પછી હોય છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. આજના સમયની અંદર એક આ નવું સ્વરૂપ ધારણ થયું છે જેને કહેવામાં આવે છે કેમ્પસ રિક્રુટમેન્ટ, કેમ્પસ ઇન્ટરવ્યૂ. આજના ટાઈમની અંદર એવી મોટી મોટી કોલેજો છે જેની અંદર કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાય છે, એટલે કે ભરતી મેળા યોજાતા હોય છે. જેમ કે તમને યાદ અપાવું કે IIM કોલેજ હોય કે IIT કોલેજ હોય, તો આ બધી જે મોટી મોટી કોલેજો છે એના સિવાય પણ ઘણી બધી કોલેજો છે, બરાબર છે. એટલે કે એ કોલેજોની અંદર જે કહી શકાય કે ત્યાં જે એકમના વ્યક્તિઓ ત્યાં આવતા હોય છે ઇન્ટરવ્યૂ માટે, એટલે કે જે ફાઇનલ યરની અંદર ટૂંકમાં જે બી સ્ટુડન્ટ્સ હોય એ લોકોને ઇન્ટરવ્યૂ આપવાની તક મળે છે. એટલે કે એ જે તે કોલેજની અંદર કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં જે ભણતા સ્ટુડન્ટ્સ હોય છે એ સ્ટુડન્ટ્સનું ત્યાં ને ત્યાં ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, એટલે કે જે ફાઇનલ યરની અંદર એટલે કોલેજનું લાસ્ટ યર હોય, બરાબર છે. એટલે એમનું ઇન્ટરવ્યૂ ત્યાં લેવામાં આવે છે અને ત્યાં જ એમને સિલેક્ટ કરી અને જેવી ટૂંકમાં જે કહી શકાય એમની સ્ટડી ફિનિશ થાય અને ત્યાંથી ડાયરેક્ટ ટૂંકમાં એમને એકમ ઉપર એમને કામ મળી જતું હોય છે, બરાબર છે. તો આ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ ટૂંકમાં ભરતી કરી શકાય છે. તો એચઆર તરીકે તમારે યાદ રાખવાનું કે જે તે કોલેજો એટલે કે કોલેજીસની અંદર જઈને આપણે ભરતી કરી શકીએ છીએ. એના પછી મજૂર સંઘો દ્વારા પણ આપણે ભરતી કરી શકીએ છીએ. એટલે કે એની અંદર કેવું હોય છે કે મજૂર સંગઠનો હોય છે, જે પણ મજૂરો હોય એટલે કે એની અંદર બિનકુશળ કારીગરો હોય છે બધા, તો એ મજૂરો એમના મજૂર સંગઠનની અંદર એ લોકો નોંધણી કરાવતા હોય છે. એટલે આ બિનકુશળ કારીગરોની જ્યારે આપણને પણ જરૂર પડે ત્યારે મજૂર સંગઠનો કોન્ટેક કરી અને ત્યાં ઝુંડની અંદર એટલે કે મોટા ભાગની અંદર જે કહી શકાય કે વધારે કર્મચારીઓની જરૂર હોય મજૂરીની અંદર, તો એ લોકોને ત્યાં બોલાવી શકાય છે અને ભરતી કરી શકાય છે. એના પછી આવે છે ઠેકેદાર દ્વારા, ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર. હવે કોન્ટ્રાક્ટર દ્વારા પણ ટૂંકમાં ભરતી કરી શકાય છે. કોન્ટ્રાક્ટરને એકમનું જે તે કામ હોય એને કામ સોંપી દેવાનું, બરાબર છે, અને એની અંદર ટૂંકમાં અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ કારીગરોની જરૂર હોય તો એ કુશળ કારીગરોની પણ જરૂર હોય છે, બિનકુશળ કારીગરોની પણ જરૂર હોય છે. એ કોન્ટ્રાક્ટર એની રીતે એના કારીગરો જોડે ટૂંકમાં કામ કરાવતો હોય છે અને કામ સંપૂર્ણ પૂર્ણ કરીને એકમને આપતો હોય છે. પણ આ બાબતની અંદર એક મર્યાદા રહેલી છે કે ઠેકેદાર દ્વારા ટૂંકમાં એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા ટૂંકમાં આપણે ભરતી કરાવીએ તો એની અંદર જે કહી શકાય કે કર્મચારીનું શોષણ થવાની સંભાવના બહુ વધારે રહેલી છે.
एना पछी आपणे जोईए छे द्वार पर भरती के जे ते एकम जे ते कंपनी होय एना गेट बहार ज जे नोटिस बोर्ड लगायेलू होय छे त्यां पण टूंकमां आपणे नोटिस बोर्ड उपर पण लखी शकीए छीए के जे ते विभागनी अंदर जे ते कर्मचारीनी जरूर छे तो त्यां जे पण रस्ताओ छे तेने पसार थता होय तो ए नोटिस बोर्ड उपर जोईने ए लोको भरती माटे आवी शके छे एटले के अरजी करवा माटे आवी शकता होय छे એટલે દ્વાર પર પણ ભરતી કરી શકાય છે. એના પછી આવે છે આધુનિક પદ્ધતિ. આધુનિક પદ્ધતિ એટલે કે આજના સમયની અંદર મોટી કંપનીઓ છે અને કંપનીઓ પોતાની પર્સનલ વેબસાઇટ રાખતી હોય છે અને ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ પણ ટૂંકમાં પોતાની પર્સનલ વેબસાઇટ રાખતા હોય છે. એટલે કહી શકાય એના ઉપરથી કે જે તે વિભાગની અંદર જે તે કર્મચારીની જરૂર હોય એટલે કે કઈ લાયકાત જોઈશે ટોટલી ઇન્ફોર્મેશન કે ડિટેલ્સ અંદર લખેલી હોય છે તો એ વેબસાઇટ ઉપર જઈ અને એની અંદરથી ટૂંકમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ એટલે કે ટૂંકમાં આપણે અરજી કરી શકતા હોઈએ છીએ. પણ એક બાબત ધ્યાનમાં લેજો કે આપણે ઉચ્ચ સપાટી છે મધ્યમ સપાટી છે કે ટૂંકમાં જ્યાં એજ્યુકેટેડ પર્સનની જરૂર હોય જ્યાં ટૂંકમાં કુશળ કારીગરની જરૂર હોય તો આ આધુનિક પદ્ધતિ વધારે અનુકૂળ છે. પછી મજૂર એટલે મજૂર લોકોની જરૂર હોય તો પછી એ લોકો વેબસાઇટનો ઉપયોગ કરતા નથી. એટલે કે એક એચઆર તરીકે આપણે યાદ રાખવું જોઈએ કે આધુનિક પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કયા કારીગરોને લેવા માટે કરવો જોઈએ એ હંમેશા આપણે યાદ રાખવું. તો આજના સમયની અંદર આ આધુનિક પદ્ધતિ વધારે અનુકૂળ આવે છે. જેમ કે ગવર્મેન્ટમાં કોઈ પણ વેકન્સી પડે છે તો જેમ કે ઓજસ છે વેબસાઇટ છે મારું ગુજરાત છે આ બધી વેબસાઇટ છે તો આ જે બધી વેબસાઇટ છે એના ઉપર જે સરકારની જે તે ખાતાની અંદર જે તે વિભાગમાં જે તે જગ્યાઓ પડી હોય છે એની તમામ પ્રકારની માહિતી અંદર આપવામાં આવેલી હોય છે. એટલે કે આધુનિક પદ્ધતિ ત્યાં પણ અનુકૂળ વધારે આવે છે. એના પછી આપણે વાત કરવાની છે કે આધુનિક પદ્ધતિની અંદર એટલું યાદ રાખજો કે કુશળ કારીગરો જ મળશે એટલે કે એજ્યુકેટેડ પર્સન જે છે એ જ વેબસાઇટનો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે. એટલે એક એચઆર તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે તમારે કયા ક્ષેત્રમાં કેવા વ્યક્તિની કે કેવા કર્મચારીની જરૂર છે તો તમારે એવા પ્રાપ્તિસ્થાનનો ઉપયોગ કરવો જોઈએ. કહેવાનો મિનિંગ એ થાય છે કે આંતરિક પ્રાપ્તિસ્થાનો છે અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો છે એ સંપૂર્ણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ તમારી એક્ઝામની અંદર પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી છે તો ભરતીનો અર્થ આપી અને ભરતી માટેના પ્રાપ્તિસ્થાનો વિસ્તૃતમાં ચર્ચા કરો તો તમારે આંતરિક પ્રાપ્તિસ્થાનો અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો આ પોઈન્ટ્સ કમ્પ્લીટ કરી અને એના વિશે તમારે વિસ્તૃતમાં સમજાવવું પડશે. તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે અને આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.